તો બાળકો તમે મેળામાં ફર્યા બરોબર છે હવે તમે મેળામાં શું શું જોયું એક તો મેળામાં ચકરો જોયું ફુગ્ગાવાળા ભાઈ જોયા મધનો ફુગ્ગો જોયો આઈસ્ક્રીમની દુકાન જોઈ રમકડાની દુકાન જોઈ મીઠાઈની દુકાન જોઈ બરોબર છે આ બધું તમે મેળામાં જોયું ને તો તમારે આ લખવાનું હવે અહીંયા છે શબ્દ વાંચન શબ્દને વાંચવાના છે અને પછી તમારે લખવાના છે તો આ શબ્દ કઈ રીતે વંચાય એ બાળકો હું અહીંયા વાંચું છું તમે ધ્યાનથી સાંભળો તમારે સાંભળવાના છે પછી એ શબ્દો તમારે મોટેથી બોલવાના છે અને ફરીથી નોટમાં લખવાના છે તો હવે આપણે શબ્દોનું વાંચન કરીએ છીએ શ્રીમંત વિજ્ઞાન પરીક્ષા રૂગવે લક્ષ્મણ અક્ષર પક્ષી પ્રદક્ષિણા શાક શ્રીદેવી શ્રદ્ધા ઋતુ રક્ષણ દ્રાક્ષ જ્ઞાનકોશ પછી જો બીજી વાર વાંચું છું બરોબર ધ્યાનથી સાંભળો તમારે શબ્દ વાંચવામાં બહુ જ ભૂલો પડે છે અમુક બાળકોને તો વાંચતા પણ ફાવતું નથી અને આ 10-11 મહિનાથી અમુક બાળકો તો ઘરે છે તો વાંચતા આવડતું હશે એ પણ ભૂલી ગયા હશે તો બાળકો તમારે રોજે રોજ શબ્દનું પુનરાવર્તન કરવાનું છે જેથી તમારું જ્ઞાન તાજું રહે અને શબ્દનું ભંડોળ પણ વધે શ્રીમંત વિજ્ઞાન પરીક્ષા ઋગ્વેદ લક્ષ્મણ અક્ષર પક્ષી પ્રદક્ષિણા શાપ શ્રીદેવી શ્રદ્ધા ઋતુ રક્ષણ દ્રાક્ષ જ્ઞાનકોશ બાળકો આ શબ્દો તમારે ઘરેથી બે વાર લખવાના અને મોટે મોટેથી વાંચવાના છે